विद्यार्थी मित्रों नमस्कार। आज अपने अगला तास में क्या सुधी पहुंचा था एनी बात करी ले थोड़ी के सुमनलाल एने मोड़ थतु तू एटले ए फरी थी जमन अने जमकू पासे जीभड़ा लेवा आवे छे। एक धारण जोखे छे अने पछी जे पांच जीभड़ा वधे छे ए के छे सुमनलाल के हजी थोड़ा आ जोखी गयो त्यारे जमकू छे ए ना पाड़े छे के ना ना एने धारण नथी करवी हवे नथी जोखवा अने एमने मेने मूकी दियो એમના પેટ ઠરે એટલે કે એમના બાળકો ખાય અને એમનો અંતરાત્મા રાજી થાય। હવે એને અમારે જોખવા નથી। હવે સુમનલાલ છે એ પોતે જે ખરીદેલા ચીપડા છે એ મજૂર ભેગા પોતાને મજૂર સાથે એટલે કે મજૂર સાથે પોતાના ઘરે રવાના કરી દે છે અને સુમનલાલને આ પતિ પત્નીની અંદર રસ પડે છે અને એને બધું પૂછે છે કે તમે ક્યારે પરણ્યા છો, ક્યાં વાડા કરો છો, કેટલું કમાવ છો, આ છોકરાને કેમ તમે દૂધ પીવડાવી રાખો છો, કેમ ટાઢા રોટલા ખાવ છો, અહીંયા કોઈ તમારા નાતી બંધુઓના મકાન કે ઘર કે નથી। હવે આવું બધું પૂછે છે અને એક એક વાતનો સરસ મજાનો સારી રીતે એ જવાબ પણ આપે છે એટલી પતિ પત્નીની અંદર એ સલુકાઈ દેખાતી હતી। હવે જે પત્ની એટલે કે જમકુ છે જમનને પોતાની જે આખી ચીબડા છે પતી ગયા એટલે બધી લેમૂક કરતા હતા, જે વજનિયા હતા અઢીસેરી હતી એ એમના માલિકને આપ્યા હો, તાળુ એના માલિકને આપ્યા હો, વખારે જઈને પછેડીના મને બે છેડા આંબાવો એટલે હું બાંધી દઉં, લ્યો આ ટોપલો મને ચડાવો, અને પછી એ પોતાના દીકરાને કેળમાં એ તેડી લે છે અને બધી પતિના જે કાર્યની અંદર એકબીજા એ મદદરૂપ થઈ અને કાર્ય આટોપે છે। ત્યારે સુમનલાલ એને કહે છે કે ખરું કહ્યું તમારું કરે છે, બધું જ તમે કયો એમ કરે છે, તો કે કરે જ તે ને, કેમ કે આજે મારી માના ઉના ઉના મારી માના હાથના એ ઉના ઉના એટલે કે ગરમ ગરમ રોટલા ખાવાના છે અને પછી આજે જલ્દી અમે પરવારી ગયા એટલે અમારે કાલે એ સરમાણિયાને મેળે જવાનું છે, કાયલા તુકારા કરે છે અને પતિને એ કામ ચિંતી જાય છે અને બંને સાથે મળી અને કામ આટોપે છે। પછી પોતાના બાળકને એ જમન છે એના ખભે તેડી લે છે અને જમકુ છે એ પોતાની માથે એ સુંડલો ગાંસડીવાળો એ મૂકે છે। ત્યારે સુમનલાલને છેલ્લે જતા જતા પણ એ કહેતી જાય છે કે આવજો હો બાપા, રામ રામ, તમારા લીધે અમે વહેલા થોડાક નબળા થઈ ગયા તમારા પ્રતાપે, તો ત્યાં સુધી આપણે જોયું હતું કે અહીં સુધી પહોંચ્યા હતા અને પછી એ પતિ પત્ની પોતાના ગામ જવા નીકળે છે। પ્રતાપ તમારી મહેનતનો બેન, જો શું કહે છે સુમનલાલ જવાબ સારો આપે છે કે મારા પ્રતાપે નહીં, મારા લીધે નહીં, પ્રતાપ તમારી મહેનતનો, તમે જે મહેનત કરો છો એ પ્રમાણે તમને ફળ મળે અને એ પ્રમાણે તમે વહેલા નવરા થયા છો, મારા લીધે નહીં। ઉજળિયા જુવાનના મોંમાંથી બહેન શબ્દ સંબોધાતા જમકુને એક નવી દુનિયાના દ્વાર ઉઘડી પડ્યા હતા। નવી દુનિયાના દ્વાર ઉઘડવા એટલે નવી જીવનની દિશા દેખાવી। તો શું કહે છે અહીંયા કે ઉજળિયા જુવાન જે ઉચ્ચ વર્ણના લોકો હોય એના મોઢા ઉપર જે હાસ્ય હોય સ્મિત હોય એ દેખાયું અને એના મોઢામાંથી બહેન શબ્દ જોયો સાંભળ્યો ત્યારે જમકુને જાણે પોતાની જીવનના નવા દ્વાર ખુલ્યા હોય એવું એને લાગે છે। હું રાજ પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ, જો શું કે છે તો એનું ગામનું નામ રાજપર છે એટલે કે હું રાજ પર આવીશ ત્યારે તમે જ્યાં રહ્યો છો, વાસ એટલે કે જ્યાં નિવાસ કરો છો, તમે જ્યાં રહો છો ત્યાં હું ચોક્કસ આવીશ, જરૂર જરૂર આવજો ભાઈ, આ ગગાના સમ છે તમને, પોતાનો એકનો એક દીકરો, ગગો એટલે એમનો દીકરો છોકરો, તો શું કહે છે કે જરૂર જરૂર અમારા વાસમાં અમે જ્યાં રહીએ છીએ ત્યાં તમે આવજો અને આવજો જ તે તમને આ ગગાના એટલે કે મારા દીકરાના તમને સોગંદ આપું છું।
કેસુડાની વનરાઈ સંકેલીને જ્યારે સંધ્યા ચંપાધારની પાછળ ઉતરી ગઈ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દુધિયા રંગની ઓઢણીઓ ઓઢણીઓ દેતો હતો. જો શું કહે છે કે કેસુડાના રંગને એટલે કે સંધ્યા સમયે જે ખાખરાના વૃક્ષમાં કેસુડા ખીલ્યા હતા એનું પણ સરસ મજાનું સુંદર દ્રશ્ય દેખાતું હતું અને આઠમનો ચંદ્ર હતો એટલે જાણે કે આ વાદળીઓને એ પોતાના રંગની ઓઢણીઓ ઓઢાડી રહ્યો હોય એવું દેખાતું હતું. ત્યારે ત્રણે ત્રણ ઠેકાણે ત્રણ તરેની વાતો ચાલી રહી હતી. ત્રણ ઠેકાણે એટલે ત્રણ સ્થાને, ઠેકાણું એટલે સ્થાન, ત્રણ સ્થાને ત્રણ તરેની એટલે ત્રણ પ્રકારની વાતો ચાલી રહી હતી. કેસોડાન પેલા ખેસદારી શેઠિયા પોતાની બેનને ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભણનારાની વ્યવહાર કુશળતાની મશ્કરી માણતા હતા. જો શું કે છે પેલો શેઠિયો એની બેનને જે ઘેર આવેલી જાન અને જાનના માણસોને સુમનલાલનો દાખલો દઈ અને એને કે આ ભણેલા કેવા હોય, એ ભણેલા હોય, ભણતર હોય પણ એનું ગણતર ન હોય, એની વ્યવહાર કુશળતા કેવી હોય એનો દાખલો દઈ અને એને બધું સમજાવતા હતા અને એની મશ્કરી કરતા હતા. વાણિયા વિના રાવણનું રાજ ગયું તે આ રીતે બાપા. જો શું કે છે કે રાવણની પાસે વાણિયા બુદ્ધિ નહોતી એટલે એનું રાજ પણ જતું રહ્યું એ આ રીતે. એટલે કે ભણેલા હોય પણ જો વ્યવહાર કુશળતા ન હોય તો આપણી પાસે જે બધું હોય એ પણ જતું રહે છે એવું દ્રષ્ટાંત આપી અને સુમનલાલનું દ્રષ્ટાંત આપી અને એને સમજાવે છે. એની એ જૂની કહેવતને એમણે લાખ રૂપિયાની કહી જણાવી. આ બધી જે જૂની કહેવત છે કે વાણિયા વિનાનું રાવણનું રાજ ગયું, આ જૂની કહેવત છે. જૂની કહેવત પ્રમાણે એને લાખ રૂપિયાની કહેવત છે એટલે કે બરાબર સાચી જ છે. આ રીતે કે અત્યારે જે ભણેલા લોકો છે એ ભણેલા લોકો પોતાની વ્યવહાર કુશળતા એ વાપરતા હોતા નથી અને વ્યવહારમાં એ ભણતરની કુશળતા નથી વાપરતા, એના લીધે એ ઘણી બધી આવી ભૂલો કરી અને નુકસાન કરતા હોય છે. આવું એ મહેમાનોને સમજાવે છે. આ એક પ્રકારની વાત. ઘેરે પોતાની બેનના લગ્ન હતા તેની ધમાલમાંથી છાની માની પોતાની જુવાન પત્ની સવિતાને મેડી ઉપર બોલાવીને સુમન અમરાપરનો કેળો બતાવતો હતો. જો બીજી પ્રકારની કે સુમનલાલ એની ઘરે એના બેનના લગ્ન હતા એટલે પોતાની પત્ની સવિતા એને એ છાનો માનો મેડી ઉપર લઈ જાય છે અને એને અમરાપરનો કેળો બતાવે છે. કેળો એટલે રસ્તો, કેળો એટલે રસ્તો તળપદો શબ્દ સમાનાર્થીમાં પૂછાય તો કેળો, રસ્તો, માર્ગ, પંથ, રાહ, પથ આ બધા એના સમાનાર્થી છે. તો કે છે કે અમરાપરનો એને રસ્તો બતાવે છે આંગળી ચીંધીને. સવિતા એક એડે બે વર વહુ ચાલ્યા જાય છે એનું તે સાચું સહજીવન. અને આ જે વર વહુ એટલે કે જમન અને જમકુ એ રસ્તે ચાલ્યા જતા હતા અને એને કહે છે કે આ લોકોનું સાચું સહિયારું જીવન ગણાવી શકાય. આ લોકોનું સાચું સહિયારું જીવન છે. મળતા મળતા પણ એ જીવતરના તોફાનો સાથે રહીને વીંઝે છે. સાથે રહીને વીંઝવું એટલે સાથે રહીને સહન કરવું, સાથે રહીને સંઘર્ષ કરવો. જો શું કે છે કે મળતા મળતા પણ જો પોતાના જીવનમાં તોફાનો આવતા હોય, સંઘર્ષો આવતા હોય તો એ બંને સાથે રહીને એ સંઘર્ષનો પાર પાડે, સંઘર્ષને પાર પાડે છે, સહન કરે છે. આપણું સહજીવન કેવળ સિનેમામાં, ફોટોગ્રાફમાં અને રાતના 5-6 કલાકમાં. જો કે છે કે આપણું સહિયારું જીવન કેવું ગણાય, સહિયારું જીવન ગણાય આપણું પણ કેવું કે બહુ તો પિક્ચર જોવા સાથે જઈએ ત્યારે 2-3 કલાક હારે રહીએ, બહુ તો સાથે ફોટા પડાવીએ અને એને આપણે ભીત ઉપર લટકાવીએ ત્યારે આપણે સાથે રહ્યા ગણાય. અને બીજું શું કે છે કે બહુ તો રાતના સમયે જે 3-4-5 કલાક સાથે રહીએ એ આપણું જીવન, બાકી આપણે એ પતિ પત્ની આખો દિવસ સાથે રહેતા હોતા નથી. હું વકીલ થઈશ ને તું કુટુંબમાં રોવા કૂટવાનું કરીશ, મારું ભઠિયારા ખાનું કરીશ, મારો ક્લાર્ક પણ નહીં બની શકે. જો એની પત્નીને કહે છે હું વકીલ થઈશ પણ
તું રોવા ઘૂંટવાનું એટલે કે સમાજની વ્યવસ્થાને તું સંભાળીશ, કુટુંબની વ્યવસ્થાને સંભાળીશ, બહુ બહુ તો તું રસોઈ ખાનામાં ભઠિયારા ખાનામાં જોડાઈ જઈશ, હિન્દુ સિવાયના જે કોમોમાં થાય છે ભોજનની વ્યવસ્થા એને શું કહેવાય ભઠિયારા ખાનું. તો કહે છે બહુ બહુ તો આ ભઠિયારા ખાનું તું રસોઈની વ્યવસ્થાને સંભાળીશ અને બહુ બહુ તો તું એમ કે મારો ક્લાર્ક પણ નહીં બની શકે કે જેથી કરીને મારી સાથે તું રહી શકે. ઘૃણા છૂટે છે આ સહના વવતુ સહનો હુનકતુ સહવીર્ય કરવા વહે ના 21 કરોડ વાર જૂઠા બોલાયેલા મંત્ર પર. ક્રોડ એટલે કરોડ, ક્રોડ એટલે કરોડ. તો કે મને ઘૃણા છૂટે છે, ઘૃણા એટલે તિરસ્કાર ઉપજે છે, નફરત થાય છે કેના ઉપર કે જે આ શ્લોકો આપણે બોલીએ છીએ જૂઠા કે સહના વવતુ સાથે અમારું બંનેનું રક્ષણ કરો, સાથે અમારું ભરણ પોષણ કરો અને સાથે એ પૂરા કાર્યની અંદર પૂરા જોશ અને જોમથી અમે સાથે કાર્ય કરીએ. આ શ્લોક કરોડ વખત બોલાય છે પણ ખોટો સાબિત થાય છે, એ ચરિતાર્થ નથી. એ મંત્રના આચરનારા તો ઓ જાય અમરા પરના કેડા ઉપર. અને આ મંત્ર ખરેખર પોતાના જીવનમાં જો ચરિતાર્થ કર્યો હોય એ તો આ પતિ પત્ની જે અમરા પરને કેડે જઈ રહ્યા છે જમન અને જમકુ એના જીવનમાં ખરેખર એ સિદ્ધ થયા હોય એવું મને લાગે છે. એવું સુમનલાલ એમની પત્નીને કહે છે. આ બીજી તરફ બીજી એની વાતો. માતાના સમ અમરા પરને કેડે પુરુષ ખભે છોકરું સુવાડીને સ્ત્રીના હાથમાં હાથ પરોવીને કહેતો હતો. જો બંને પતિ પત્ની વચ્ચે કેટલો બધો પ્રેમ છે. માતાના સોગંદ ખાઈને કહે છે અને પોતાના ખભે છોકરું એને સુવડાયું છે, પોતાનું બાળક સુવડાયું છે અને સાથે એક હાથમાં હાથ નાખી અને બંને એ ચાલ્યા જતા હોય છે અને પોતાની પત્નીને કહે છે આજ તો મને ખાઈ ગઈ હતી. ખાઈ જવું એટલે ગુસ્સો આવવો, ખાઈ જવું એટલે ગુસ્સો આવવો. ખાઈ ગઈ હતી 5 વર્ષથી વાળા વાવતા આજે ગળો ગળ આવી ગયો હતો. ગળો ગળ આવી જવું એટલે અસંતોષ થવો, ધરાઈ જવું. શું કહે છે કે આજ તો મને હું આ બધા 5-5 વર્ષથી હું વાડા પાઉં છું એટલે કે વાડાને ઉછેરું છું અને એમાં બધું ઉપજાવું છું પણ આજ તો હું ધરાઈ ગયો. એનાથી કંટાળીને ધરાઈ જવું એમ પણ થાય તો કે કંટાળીને આજે તો હું ધરાઈ ગયો કે હવે હું આને છોડી દઉં, આ કાર્ય હવે મારે કરવું નથી. એમાં ઓલિયા સપાઈએ ઉપર ચીરિય માગનારી બાઈએ ને શેઠિયાએ તો મારી ખોપડી ફાટ ફાટ કરી ગઈ. ખોપડી ફાટ ફાટ કરી મૂકવી એટલે ખૂબ ગુસ્સો આવવો, રૂઢિ પ્રયોગમાં પૂછાય તો ખૂબ ગુસ્સો આવવો. જો શું કે છે એમાં પેલા સપાઈ એટલે કે પેલો સિપાઈ અને પેલી ઉપરથી જે ચીભડા લીધા અને પછી ઉપરથી એક ચીર માગે છે એ અને પેલો શેઠિયો કે જેણે આપણું ગ્રાહક ટાળ્યું, પોતે તો ન લીધા પણ ગ્રાહક આવતું હતું એને પણ એ રોકતો હતો. આ ત્રણેય ઉપર મને એટલો બધો ગુસ્સો આવે છે કે મારે ન પૂછો વાત. અરે ભૂંડા ખોપડીને તો ટાઢી રાખીએ. જો શું કહે છે એની પત્ની એને સમજાવે છે. અરે ભૂંડા અરે ખરાબ પ્રેમથી કહે છે કે ખોપરીને એટલે કે ગુસ્સાને શાંત રાખીએ, ગુસ્સો આવવા દઈએ નહીં. ના ના આમ લોહીના પાણી કરીએ જો રોટલો ન પામતો હોય તો પછી મેરકાની ટોળકીમાં ભળવું શું ખોટું. જો શું કહે છે કે આમ મહેનત કરીએ છીએ તોય આપણે એમ કે લોહીનું પાણી કરવું એટલે ખૂબ મહેનત કરવી. લોહીનું પાણી કરવું રૂઢિ પ્રયોગમાં પૂછાય તો ખૂબ મહેનત કરવી કે ખૂબ મહેનત કરીને પણ જો આપણે કાંઈ જ ન મેળવતા હોય, કાંઈ જ ન મળતું હોય તો પછી ચોર લૂંટારાની ટોળકીમાં ભળી જવું શું ખોટું કે આવું બની જવું જોઈએ. રોયા ચોરી બાઈએ વરને ચીટીઓ ભર્યો, પોતાના પતિને ચીટીઓ ભરે છે કે રોયા એ લાટકી એ એવી એમને શબ્દો કહે છે. તો કહે છે કે રોયા આવું વિચારે છે. માતાના સમ કદી છે ને 2 મહિનાની જેલ મળે એટલું જ ને. જો
માતાના સોગંદ ખાઈને માતાના સોગંદ ખાઈને કહું છું કે ખરેખર મને આવો વિચાર આવે છે અને કદાચ આવું કાર્ય કરીએ અને કદાચ પકડાઈ જાય તો બહુ બહુ તો 2 મહિનાની જેલ આવશે, બીજું શું થશે? એટલું જ નહીં, બસ એ તારે મન કાઈ નહીં, બાહ્ય પ્રેમના તુકારા માર્યા, પ્રેમથી તુકારાથી શબ્દો એને કેવા લાગી કે બસ 2 મહિનાની જેલ એ તારા મન કાઈ નથી, તને એ સાવ નાનું સુનું લાગે છે? ના, રોટલા તો ત્યાંય મળે છે, ઉલટાના 2 ટાણા બબે રોટલા દાળ અને શાક પેટ પૂરતા આપે છે. જો શું કહે છે કે રોટલા તો જમવાનું તો ત્યાંય મળે છે, ઉલટાના 2 ટાઈમ મળે છે, 2 ટાણા 2 સમયે, 2 ટાણા એટલે 2 સમયે મળે છે, શાક દાળ અને રોટલા, બબે તો રોટલા મળે છે એટલે ત્યાં કઈ ભૂખ્યા નથી રહેવા દેતા, જેલમાં પણ જમવાનું તો મળી જ જાય છે. અને જમવા માટે તો આપણે અવલખા મારીએ છીએ, કેમ કે ગરીબ માણસો બીજું તો કઈ પોતાના ઘરની અંદર વ્યવસ્થા ઊભી કરી શકવાના નથી. પણ ત્યાં તું ને બેવાના પણ ત્યાં તું ને બેવાના નહીં મળે, તારા આંસુડા નહીં સુકાય. જો શું કહે છે, પણ તુને એટલે કે તને, તુને તળપદો શબ્દ, તુને એટલે તને, તને બે વાના એટલે બે વસ્તુ નહીં મળે, વાના એટલે વસ્તુ, તળપદો શબ્દ, વાના એટલે વસ્તુ, તને બે વસ્તુ ત્યાં નહીં મળે. કોણ નહીં મળે? તો કે અને તારા આંસુડા નહીં સુકાય, તારા આંસુડા નહીં સુકાય એટલે કે તારી આંખમાંથી આંસુ બંધ થશે નહીં, તું રડ્યા કરીશ. શું નહીં મળે? એક આ તારી જમકુ ને બીજો આ તારો દીકરો ઝીણ્યો. જો શું કહે છે કે શું મને ત્યાં નહીં મળે જેલમાં, મને શું બે વસ્તુ નહીં મળે? તો કે એક તારી આ પત્ની જમકુ અને એક આ તારો દીકરો ઝીણ્યો, આ બે વસ્તુ તને મળશે નહીં. ઝીણ્યો એક જ વાર નામ આવ્યું છે, તો આ ઝીણ્યો તમારા પાઠ્યપુસ્તકમાં કઈ કૃતિમાં આવે છે? આવું હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય. એક આ તારી ઝમકુ ને બીજો આ તારો દીકરો ઝીણ્યો, એટલેથી કરીને જ આ વાડા પાઈને પ્રાણ નીચવું છું ને, પ્રાણ નીચવવા એટલે કે સખત મહેનત કરવી, પ્રાણ નીચવવા એટલે સખત મહેનત કરવી. તો કે છે કે આ બે વસ્તુ હાટુથી તારા માટે અને આ મારા દીકરા માટે તો હું આ સખત મહેનત કરું છું, બાકી આ દુનિયાના આ શેઠ સાવકાર અને સપાડા તો હવે મને ચોર જ બનાવી રહેલ છે. જો શું કે છે, બાકી તો આ દુનિયાની અંદર આવા શેઠિયા હોય, આવા સપાઈઓ હોય અને આવા ચોર લૂંટારા હોય, એ તો મને ખરેખર ચોર લૂંટારા જ બનવાની પ્રેરણા આપે છે, કેમ કે એનામાંથી તો એવું જ શીખી શકાય. સાહુકાર એટલે પૈસા વાળા. કેમ આમ હારી જા છો? કેમ તું આમ એમ કે નિરાશ થઈ જા છે? હારી જવું એટલે નિરાશ થવું, રૂઢિપ્રયોગમાં પૂછાય, હારી જવું, નિરાશ થઈ જવું. જમકુને ચાંદાના ઉજાસમાં ધણીની આંખો ભીની થતી વાળી, આંખો ભીની થવી એટલે આંખમાં આંસુ આવવા, રૂઢિપ્રયોગમાં પૂછાય, આંખો ભીની થવી એટલે આંખમાં આંસુ આવવા. આ ચાંદાનો ઉજાસ હતો, જવાળું હતું, એમાં પોતાના પતિની આંખમાં આંસુ આવેલા એને દેખાય છે. એના સાદમાં પણ ખરેડી પડી હતી, રડતા અવાજે જાણે બોલતો હોય એવું લાગતું હતું. એણે ધણીને શરીરે હાથ વીટીને હૈયા સાથે ચાપ્યું, આલિંગન આપવું, હૃદય સાથે ભેટવું એટલે કે પોતાના પતિને આલિંગન આપે છે, પોતાનો પતિ રડવા લાગે છે એટલા માટે એને ખૂબ જાણે દુઃખ થયું હોય, એને આશ્વાસન આપવા માટે પોતાના પતિને હૃદયથી ચાપે છે. એ બહાદુર મરદ થઈને આવા માઠા વચાર ઠાકર, જો વચાર, વચાર એટલે વિચાર, વચાર એટલે વિચાર, મર્દ થઈને એટલે કે પુરુષ થઈને આવા ખરાબ માઠા એટલે ખરાબ ખરાબ વિચાર લાવે છે? ઠાકર, ઠાકરની વાત હવે નથી ગમતી, કીડીને કણ અને હાથીને હારો દેનારો મરી ગયો લાગે છે. જો શું કહે છે, પેલા એની પત્ની કહે છે ઠાકર એટલે કે ભગવાન, તો કે ભગવાનની વાત હવે મને ગમતી નથી. શું કામ નથી ગમતી? કે હાથીને હારો, હારો એટલે 6 મણનું વજન, હારો એટલે શબ્દ સમૂહમાં પૂછાય 6 મણનું વજન, તો કે હાથીને 6 મણ દેનારો અનાજ ખાવાનું
અને કીડીને કણ પૂરું પાડનાર ભગવાન હવે જાણે આ દુનિયામાં ન રહ્યો હોય એવું મને લાગે છે. ગાંડા સંજ્યા ટાણે ઠાકરનું હીણું ન બોલીએ, તારે કબે તો જો ઝીણ્યો જંપીને સૂતેલો છે. જો શું કે છે કે સંધ્યા સમયે આવું ખરાબ હીણું એટલે કે નબળું નબળા વિચારો ન લાવીએ. શું કામે ન લાવીએ કે એક તો તારા ખભા ઉપર તારો દીકરો શાંતિથી જંપીને એટલે કે શાંતિથી સૂતો છે. તું જેવા વિચારો નબળા લાવીશ એવા વિચારો એ દીકરાની અંદર પણ અસર કરે. એટલે સંધ્યા સમયે ક્યારેય ભગવાનનું ખરાબ બોલવું નહીં. પણ ત્યારે આ તું ને હું બે તૂટી મુવા તોય તાજો રોટલો કેમ ન મળે. જો શું કે છે કે તું ને હું એટલે કે જંપુને કહે છે તું અને હું પતિ પત્ની બંને તૂટી મળીએ છીએ. તૂટી મળવું એટલે સખત મહેનત કરવી. તૂટી મળવું રૂઢિ પ્રયોગમાં પૂછાય તો સખત મહેનત કરવી કે સખત મહેનત કરીએ છીએ તોય કેમ કાંઈ મળતું નથી. તોય તાજો રોટલો એટલે કે સમયે આપણે તાજો રોટલો તો ખાઈ શકતા નથી. કેટલી બધી મહેનત કરીએ છીએ તોય. આ માલ આ મલક બધો બંગલા મેડીઓમાં માલે છે, ઘંટા હાર ને હીરા પહેરે છે. જો શું કે છે કેવા વિચાર આવે છે કે આ મલક આખો આખા મલકની અંદર જે રહેતા જે લોકો છે કેવા મેડીઓમાં લાત મારીએ છે, કેવા પોતાના ગળાની અંદર ઘંટા હાર, ઘંટા હાર એટલે કે ગળામાં પહેરવાનો હાર, કેવા હાર પહેરીને રખડે છે, ઘૂમે છે, ફેરે ફરે છે. તારા મારા જેવા દસ નભે એટલી તો એની હેઠે રોજ ગટરુંમાં પડે છે. જો શું કે છે તારા મારા જેવા રોજ દસ જણા ખાઈ લે જમી લે એટલો તો એનો હેઠવાડ એ રોજ ગટરમાં ભળી જાય છે. ફોનોગ્રામ અને ધૂળ પાપ વગર એના દાડા ખૂટતા નથી. ફોનોગ્રામ એટલે ધ્વનિ તરંગોથી ચાલતા યંત્રો અને ધૂળ પાપ એટલે કે નકામી વસ્તુઓથી જે જરૂરિયાત ન હોય એવી વસ્તુઓ પણ એ ખરીદી અને પોતાના મોજશો પૂરા કરે છે. તો કે એનો દાડો ખૂટતો નથી એટલે દિવસો પૂરા થતા નથી. દાડો ન ખૂટવો એટલે દિવસો પૂરા થવા નહીં. દાડો ખૂટતા નથી ત્યારે આપણને તો પૂરી ઊંઘે નહીં આ તે શું. તો શું કે છે કે આવી બધી નકામી વસ્તુ જે જીવન જરૂરિયાતમાં ન હોય એવી વસ્તુ પણ એ લઈને એ આખો દિવસ એનો જાય નહીં આવી વસ્તુ ન લે. અને તારા મારા જેવા ને પૂરતો રોટલો પણ ન મળે તો આ શું આવી જિંદગી જીવાય કે ઊંઘે નથી આવતી. તો આવી જિંદગી જીવવામાં કોઈ ફાયદો નથી. તને વિચારવાયું પડ્યો, વિચારવાયું પડવો એટલે એક પછી એક નબળા વિચારો આવવા. વિચારવાયું પડવો એટલે એક પછી એક નબળા વિચારો આવવા કે તને કેમ આવા નબળા વિચારો આવે છે, મારું મન મૂંઝાય છે, મેરકાની ટોળી મહિને 15 દાડે કેટલું પાડે છે જાણે છે. જો શું કે છે કે ચોર લૂંટાળાની ટોળકી જે મહિને 15 દિવસે કેટલું બધું એ પાડતા હોય છે એટલે કે કમાતા હોય છે, કેટલું બધું એને મળતું હોય છે એ તને ખબર છે. છ તળપદો શબ્દ એટલે કે છે કેટલું બધું એ કમાતા હોય છે ચોર લૂંટ કરીને. તું જમકુનો દાડો ખા, જો હવે વધુ બોલીએ તો તું હવે જો આવું નબળું વધારે બોલીશ તો તું જમકુને મરતી જોઈશ. દાડો એટલે કે જે 11મા 12મા દિવસે જે મૃતક પાછળ કરવામાં આવતી ક્રિયા એને દાડો કહેવાય. તો કહે છે કે તું તારી જમકુને મરેલી સમજીશ, તું એનો દાડો ખાઈશ એટલે કે તારી જમકુ મરી જશે જો તું હવે વધારે આવું ખરાબ આવા નબળા વિચારો લાવીશ તું. જો અમરા પરનો સીમાડો આવી ગયો, જમકુએ વરના ગાલ ઉપર ટાઢા હાથ દીધા, સરસથી એને શાંત કરતી હોય, ઠંડક આપતી હોય એ રીતે પોતાના પતિના ગાલ ઉપર હાથ ફેરવે છે અને કહે છે કે હવે તો અમરા પરની હદ શરૂ હમણાં થઈ જશે, સીમાડો આવી ગયો. સમાજનો સીમાડો એટલે જ્યારથી જ્યાંથી જે ગામ આવતું હોય એની હદ શરૂ થાય એને શું કહેવાય, સીમાડો. તો કહે છે હવે અમરા પરનો સીમાડો શરૂ થઈ ગયો અને એવા એમ એને એના પતિને આશ્વાસન આપે છે. સમાજનો સેવક આ જમન એ આઠમની રાતે પહોરે રાતને પહોરે
પહોર એટલે પ્રહર, તળપદો શબ્દ પહોર એટલે પ્રહર, અને પ્રહર એ ત્રણ કલાકનો સમય, ત્રણ કલાક સુધીનો સમય, એને શું કહેવાય? એક પ્રહર. સમાજનો સેવક આ જમન એ આટમની રાતે પહોરે, સમાજની શત્રુતાના ઉઘડું ઉઘડું થતા દ્વાર ઉપર છેક ઉંબર સુધી પહોંચી ગયો હતો. જો કે પોતાની અંદર એક શત્રુતાના દુશ્મનતાના દ્વાર ખુલી ગયા હોય, આવા નબળા વિચારો આવ્યા, પોતાને ચોર લૂંટારાની ટોળકીમાં ભળી જવું, એવું એવા જીવનની શરૂઆત થઈ ગઈ હોય ત્યાં સુધી એ પહોંચી ગયો હતો. ઝંપુના જનેતા સમા ફોસલામણા એને ત્યાંથી પાછો વાળી દીધો. જો શું કહે છે, પોતાની પત્ની ઝંપુ એને ફોસલામણા એટલે કે છેતરામણા સંતોષકારક એને એવા જવાબો આપી આપી અને પોતાના પતિને એ શત્રુ બનવાના એટલે કે ચોર લૂંટારા બનવાના વિચારને અટકાવી દે છે. શત્રુ બનવા દેતો બનવા દેતી નથી, નબળા વિચારો આવવા દેતી નથી કે ના એવું બનાય નહીં. શિયાળવાની લાડી સંભળાતી હતી, લાડી શિયાળની પરંપરિત બૂમ, શિયાળની પરંપરિત બૂમ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય તો લાડી, જે શિયાળ બોલતા હોય ને, કૂતરા જેવા જે પ્રાણી હોય એને શિયાળ કહેવાય, શિયાળ બોલતા હોય ને અવાજ જે આવતો હોય ને એને લાડી કહેવાય. શું કહેવાય? લાડી. પણ શિષ્ટ શબ્દમાં તમને લખે શબ્દ સમૂહ પૂછે કે શિયાળવાની પરંપરિત બૂમ, તો તમારે લાડી એ શબ્દ લખવો પડે. શિયાળવાની લાડી સંભળાતી હતી ચાંદનીમાં, પણ એકાંત અકારી હતી, અકારી એટલે આકરી, અકારી હતી. પોતાના પગ ધબકાર પણ કોઈક પાછળ પડ્યું હોય તેવી ભ્રાંતિ કરાવતા હતા. ભ્રાંતિ એટલે ભ્રમ, શંકા. જો શું કહે છે કે શિયાળવાની શિયાળની લાડી સંભળાતી બૂમ સંભળાતી હતી અને ચંદ્રની રાત હતી છતાં પણ એ આકરી લાગતી હતી અને પોતાની પાછળ કોઈકનો પગ ધબકાર એટલે પગ ચાલવાનો જે અવાજ છે એ જાણે કે પોતાની પાછળ પડ્યું હોય એવું એમને લાગતું હતું, એવી એને શંકા થતી હતી. એ બીક ઉડાડવા માટે બાઈ બોલી, આ બીકને દૂર કરવા માટે, ઉડાડવા એટલે બીક દૂર કરવી, બીક ઉડાડવી જો રૂઢિ પ્રયોગમાં પૂછાય તો બીકને દૂર કરવી, ડર દૂર કરવો, બીક એટલે ડર, ભય એને દૂર કરવો. સમાનાર્થીમાં પૂછાય તો બીક ડર ભય, તો ભયને દૂર કરવો, તો એની એના ડરને દૂર કરવા માટે એ બાઈ બોલે છે. કાંઈ કોઈ કાઠી બાઠી ન નીકળ્યો, દેન કોની છે આવવાની, દેન એટલે તાકાત, દેન એટલે તાકાત. જો કે છે કે કોઈ કાઠી બાટી પાછળ ન પડ્યું હોય તો કે કોની તાકાત છે આવવાની, માતાજીને નાળિયેર માન્યું છે મેં તો. જો શું કે છે, જે જેના પોતાના ઈષ્ટદેવ હોય, ગરીબ માણા પર ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય, તો કે છે માતાજીને એક નાળિયેર હું વધેરીશ જો અમે હેમખેમ ઘરે પહોંચી જઈશું તો, એમ એ કહે છે કે નાળિયેર માન્યું છે મેં માતાજીને. ત્યાં તો ગામ પાદરના કૂતરા બોલ્યા, ત્યાં તો પોતાનું ગામ છે નજીક આવી જાય છે અને ગામ પાદરના જે કૂતરા હોય એ પણ બોલે છે. તો ખૂબ સરસ મજાનો આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ કે આ પાઠની અંદર કેટલી બધી એમ કે ગરીબ માણસોની માનસિકતા કેવી હોય અને સામે શાહુકાર માણસો છે, કહેવાતા શાહુકાર માણસોની સંકુચિતતા કેવી હોય, એના એવા જે નબળા વિચારો છે, જે એની લોભ પ્રકૃતિ છે એ કેવી હોય, એને અહીંયા આ પાઠની અંદર લેખકે ઉજાગર કરી છે, લેખકે ઉજાગર કરી છે. ખૂબ સરસ મજાનો પાઠ આપણે અહીંયા પાઠ પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અસ્તુ.